અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. પીડિતાના જણાવ્યા મુજબ મેઘરજમાં 2 વર્ષ પહેલાં કેટલાક ઇસમોએ મેઘરજ બસ સ્ટેશનમાંથી અપહરણ કરીને અમદાવાદ લઈ ગયા હતા. ત્યારબાદ પછી યુવતીને કચ્છ લઈ જઈને સુરતના સોનગઢ અને કર્ણાટકના રાનીબેરપુર ગામે કપચીના પ્લાન્ટમાં ગોંધી રાખી હતી. યુવતીને કચ્છના બેસલપરમાં લાવીને 11 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. નરાધમો યુવતીના આંખે પટ્ટીઓ બાંધી દઈને દુષ્કર્મ આચરતા હતા. યુવતી નરાધમો પાસેથી છૂટવાનો પ્રયાસ કરતા જાનથી મારી નાખવાની ધમકી આપીને જમીનમાં દાટી દેવાનું કહેતા હતા. 2 વર્ષ સુધી નરાધમોનો શિકાર બનેલી યુવતીને છેલ્લે કચ્છમાં ગોંધી રાખવામાં આવી હતી. એક મહિલાની મદદથી યુવતીએ પરિવારનો સંપર્ક કર્યો હતો. પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસે ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા કર્યા હતા. આખરે યુવતીના પરિવારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અરજીની સુનાવણી બાદ હાઈકોર્ટે મેઘરજ પોલીસને યુવતીનું નિવેદન લઈને આરોપીઓ સામે તુરંત કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો, જેના પગલે મેઘરજ પોલીસે 11 નરાધમો સામે દુષ્કર્મ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હું મોડાસા કામ કોલેજના કામ માટે મોડાસા જતી હતી. બસ સ્ટેન્ડ મેઘરજ બસ સ્ટેન્ડમાં ઊભી હતી. ત્યાં એક વેગેનાર કાર આવી. ત્યાં ત્રણ જણ અંદર હતા અને 3 બાર હતા. એક જતીન પંચાલ વિમાનવાળાને 3 જણે મને ધક્કો મારી અને કારમાં બેસાડી દીધી અને મારું મોઢું દબાવી દીધું. ત્યાર પછી મને વડાગામ મંદિરની પાછળ લઈ ગયા. ત્યાં 4 જણે મારો રેપ કર્યો અને પછી મને જામઠા કંપા લઈ ગયા. ત્યાં 2 દિવસ સુધી મને રાખી, ખાવાનું પીવાનું બંધ કરી, એક રૂમમાં પૂરી રાખી. પછી ત્યાર પછી મને સુરત સોનગઢમાં લાવ્યા. ત્યાં 1 દિવસ રાખી. પછી પાટી બંધારા અનાથ આશ્રમમાં લાવ્યા. ત્યાં છોકરાને જગાવવાના અને એમનું ખાવા ટિફિન બનાવવાનું એવું કામ કરાવ્યું. ત્યાર પછી મને કર્ણાટક લઈ ગયા. કર્ણાટક 1 કે 1.5 મહિનો સુધી મને ત્યાં રાખી. ત્યાં એક મેં માણસને વાત કરી કે મારી જોડે આવો બનાવ બન્યો છે. એને મને મોબાઈલ આપી અને કહ્યું કે લે ઘરે ફોન કરે. તે મેં મારી બાને ફોન કર્યો અને બધી વાત જણાવી. તો મને અમદાવાદ સુધી મારા ફોઈ બેન અને પપ્પા લેવા માટે આવ્યા. મેઘરજ પોલીસ સ્ટેશન મેં ઇસ ગુનાહ કે વિક્ટિમ કે ફાધરને અપ્રિલ 2017 કો એક મિસિંગ કમ્પ્લેન્ટ દર્જ કરવાઈ થી. ઉસકે બાદ મે 2018 મેં ઉસકે ફાધરને હાઈકોર્ટ સે ઓર્ડર લાકર એક અક્યુઝ કે અગેન્સ્ટ 366 કા ઓફેન્સ રજિસ્ટર કરવાયા થા. જૂન 2019 મેં વિક્ટિમ ખુદ સે પોલીસ કે સમક્ષ હાજર હોઈ ઓર ઉસને આકર બતાયા કે અલગ અલગ જગ ગુજરાત ઓર કર્ણાટક કી અલગ અલગ જગા ઉપર ઉસકો લે જાકર ઉસકે ઉપર ગેંગ ઉસકે ઉપર રેપ કિયા ગયા હૈ ઓર ઉસકે સ્ટેટમેન્ટ કે બાદ ગુનહા મેં આઈપીસી 344 ઓર 596-2 કા એડિશન કિયા ગયા હૈ. ગુનહા કી તપાસ ચાલુ હૈ અભી ઓર એક અક્યુઝ કો ઇસ ઓફેન્સ કે અંતર્ગત અરેસ્ટ કિયા ગયા હૈ ઓર બાકી કી તપાસ પોલીસ કર રહી હૈ.